हेलो नमस्ते विद्यार्थी मित्रों, नोबल स्कूल ग्रुप एंड वसुदेव विद्यालय द्वारा हूँ डांगर सोनल, आप सबनो हार्दिक स्वागत करू छू। अपने आज गणित गमत की अंदर नव चेप्टर शुरू करवा जई रह्या छे, जे आठमो चेप्टर जेनो नाम छे 21 થી 50 સુધી ની સંખ્યા। હવે આપણે 21 થી 50 સુધી ની સંખ્યા લખતા શીખવાનું છે। જો કે આપણે હવે લાંબા ટાઈમ થી બહુ મૂકી દીધું છે, છતાં પણ લાંબુ વેકેશન ગયું, एक थी पचास सैकड़ा तो मारा ख्याल नहीं भूलना कोई कोई ने, कारण कि आप रिविजन सतत करता जवा। तो आज आप फरी वार अपने जो बुक में हमें जो आप कोर्स में आपने कीधु एक पचास सुधी की संख्या अपने सीखवा चेप्टर अंदर। तो हम आपने आप एक आप तो कई रीतना वीस में एक उमरी तो के एक तो अहिया बे दशम ए दस दस न बे जूट બે દશાંક અને એક એકમ એટલે આપણે દસ દસ ના બે જૂથ આપ્યા હોય અને એક એકલો હોય તો કેટલા થાય વીસ ને એક એકવીસ થાય। તો અહીંયા વીસ બે દશાંક અને એક એકમ એટલે થશે એકવીસ। ત્યારબાદ છે વીસ પ્લસ બે બરાબર બાવીસ, તો અહીંયા બે દશાંક અને બે એકમ આપ્યા છે તો વીસ માં બે ઉમેરીએ તો કેટલા થાય બાવીસ। तो अहीं बे दशक अने बे एकम, एकम एटले जे पाछळनी सिंगल संख्या होय ए, एक छे बे त्रण चार पांच छ सात आठ नौ एने कहेवाय छे एकम। तो अने दशक एटले बे दशांकिता छे एटले दस दस ना बे जूथ थाय। तो अहीं बे दशक अने बे एकम तो दस दस ना बे जूथ अने बे एकम कीधु छे एटले बावीस। पछी वीस ने त्रण त्रेवीस, वीस ने चार चौवीस, वीस ने पांच पच्चीस, वीस ने छ छवीस, वीस ने सात सत्यावीस, वीस ने आठ अठ्यावीस, वीस ने नौ ओगणत्रीस, अने वीस एमां दस उमेरीए तो केटला थाय त्रीस। तो आ रीतना आपणे सौ प्रथम तो आपणे ज्यारे आ पहेलुं चेप्टर शुरू करीए छीए आठमानुं, आपणे तो बधी संख्याने लखवानी छे आवी रीतना दस अंक अने एकम साथे। तो तमारे आमां जे रीतना आप्युं छे ने ए रीतना तमे लखशो ने तो तमने शब्द संख्या आवडी जशे। तो आवी रीतना सौ प्रथम तो तमारे शब्द संख्या बुक नी अंदर तमारी जे रफ नोट होय छे अथवा तो जे रिविजन नी एक्स्ट्रा बुक छे एनी अंदर तमारे आ शब्द संख्या लखवानी छे, एकडा साथे शब्द लखता जवानुं छे 21 થી 30 સુધીનું। પછી હવે આપણને આ બુક ની અંદર શું લીધું છે કે 21 થી 30 સુધીની સંખ્યા આપણે 21 થી 30 ના એકડા આપ્યા છે એટલે ઘૂંટવાના છે, આપણે શું કરવાના છે ઘૂંટવાના। તો અહીંયા ઘૂંટો અને નીચેને જોઈને તમારે વ્યવસ્થિતપણે લખતા જવાનું છે। હવે આપણે લખતા હોય ને ત્યારે આપણે એના વણાંકો પણ વ્યવસ્થિત આપેલા હોવા જોઈએ। જો આપણને અહીંયા બગડો કેવો સરસ એવો આપ્યો છે, ઘણા કરે છે પણ આપણને સમજાય નહીં, એટલે આમાં જે રીતના તમને વણાંક સાથે ઘૂંટવાના કીધા છે એ રીતના તમારે એકડા ઘૂંટવાના છે। હવે ત્યારબાદ નીચે વાંચવું અને લખવું, હવે અહીંયા આપણને વાંચો અને લખો કીધું છે તો વાંચતા જવાનું છે અને સાથે લખતા પણ જવાનું છે। તો આ જોઈ જોઈને તમારે બાજુમાં લખવાનું છે, તો અહીંયા છે એ તમારે એક બાજુનું જે ખાનું આપ્યું છે એમાં લખવાનું છે વીસ પ્લસ એક બરાબર એકવીસ, વીસ પ્લસ બે બરાબર બાવીસ। આ રીતના તમારે એકડા જે આપેલા છે એને તમારે જોઈ જોઈને લખતા જવાના છે। હવે ગણો અને આપેલા ખાનાની અંદર સંખ્યા લખવાની છે, આપણે મણકા આપી દીધેલા છે તો મણકાને આપણે ગણવાના। અહીંયા મણકા માળા બે આપેલી છે તો આ દસ અને આ દસ, દસ ને દસ વીસ થશે, વીસ ને આ છૂટા મણકા કેટલા છે એક બે ત્રણ, તો અહીંયા થાય ત્રેવીસ। તો આ રીતે આપણે ત્રેવીસ લખવાના છે। હવે બે મણકા માળા આપેલી છે એટલે વીસ અને છૂટા મણકા છે ગણવાના, વીસ પછી એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ, તો અહીંયા લખીશું હું ઓગણત્રીસ। આ રીતના મણકા માળા ગણતા જવાની છે, અહીંયા દસ અહીંયા દસ, દસ ને પછી કેટલા છે એક વીસ પછી એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ, તો આ છે વીસ ને આઠ અઠ્યાવીસ। પછી અહીંયા આપેલું છે વીસ છે અને આ એક છૂટો અંકો છે તો અહીંયા થશે એકવીસ। પછી અહીંયા બે મણકા માળા આપી દીધેલી છે અને અહીંયા છૂટા મણકા કેટલા છે છ, તો અહીંયા લખવાના છવ્વીસ, વીસ અને છ। ત્યારબાદ અહીંયા આપણને છે બે મણકાની ચોરસ લંબચોરસ પણ આપેલા છે એટલે દસ ને દસ વીસ, પછી વીસ ને પાંચ કેટલા થાય પચીસ, પછી અહીંયા પણ આપણને બે જૂથમાં લાકડીઓ આપી છે, બે જૂથમાં છે અને બે છૂટી છે તો વીસ અને બે કીધી છે એટલે બાવીસ। ત્યારબાદ અહીંયા આપણને મણકા માળા લાંબી આપેલી છે
બે વણકા માળા છે એટલે બે છે એટલે કેટલી 10 10 ની 2 જૂથ એટલે 20 અને આ છૂટા કેટલા છે ગણવાના 21 22 23 24 25 26 27 તો અહીંયા લખવાના છે 27 હવે ત્યારબાદ અહીંયા પાંદડાઓ ગણવાના છે આ બંનેમાં કેટલા છે પાંદડા 10 10 ના છે એટલે આ 10 અને 10 10 ને 10 20 થાય 20 માં આપણે કેટલા ઉમેરવાના કીધા છે આપણે 4 આપેલા છે છૂટા પાંદડા તો 20 અને 4 કેટલા થાય 24 તો ત્યાં લખવાના છે 24 હવે આ રીતે તમારે લખવાનું છે પછી નીચે કીધું છે વાંચો અને લખો હવે આ પણ આપણે વ્યવસ્થિતપણે જોઈને લખતા જવાનું છે 2 દશમ અને 1 એકમ એટલે કેટલા થાય 21 2 દશમ અને 3 એકમ એટલે 23 તો આ જોઈ અને વ્યવસ્થિતપણે અહીંયા લખવાનું છે હવે ત્યારબાદ જોડકા જોડવાના આપણને કીધા છે તો કેવી રીતે આપણે જોડકા જોડીશું 20 આપણને અહીંયા કેટલા કેટલા છે 20 20 માં આપણે 7 ઉમેરવાના છે તો 20 માં 7 ઉમેરીએ તો કેટલા થાય 27 તો આ રીતના 27 સાથેને જોડવાના છે 20 અને 1 કેટલા થાય 21 તો અહીંયા 21 સાથેને જોડી દેવાનું છે પછી 20 અને 5 કેટલા થાય 25 તો એને 25 સાથે આ રીતના જોડવાનું છે પછી 20 અને 8 કેટલા થાય 27 તો 28 સાથેને જોડવાના છે હવે આ રીતના આપણે સરવાળા કરીને જોડકાને જોડવાના છે હવે ત્યારબાદ આપણને એકમ દશમના રીતે આપેલા છે 2 દશમ અને 4 એકમ એટલે 2 દશમ એટલે કેટલા થયા 20 10 10 માં 2 જૂથ એટલે અહીંયા 2 દશમ કીધા છે એટલે 20 અને 4 કેટલા થાય 24 થાય 2 દશમ અને 4 એકમ એટલે 24 અહીં 24 સાથે એને જોડવાના છે હવે 2 દશમ અને 6 એકમ એટલે 20 અને 6 કેટલા થાય 26 તો એને 26 સાથે આ રીતના જોડવાના છે હવે ત્યારબાદ કીધા છે 3 દશમ એટલે 10 10 ના 3 જૂથ 3 દશમ એટલે કેટલા થાય 10 10 ના 3 જૂથ એટલે કેટલા થયા કહેવાય 30 તો અહીંયા 30 આપેલા છે એની સાથે એને જોડવાના હવે 2 દશમ અને 2 એકમ કીધા છે દશમ પણ 2 અને એકમ પણ 2 તો કેટલા થાય 20 ને 2 22 તો 22 સાથે એને જોડવાના છે હવે આ રીતના આપણે જોડકા જોડી દેવાના છે હવે એક રીતના તમારે તમારી બુક ની અંદર ઉતારવાનું છે અને ઉપર મેં તમને જે સૂચના વાંચીને કીધું છે એ રીતના તમારે પણ વ્યવસ્થિતપણે કરતા જવાનું છે તો આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે બધા ફરીવાર મળીશું થેન્ક યુ